હા મોજ હા ગ્રીષ્મોત્સવ બે હજાર બાવીસમાં ફરીથી આ હાસ્ય હાસ્યસભાની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે માણસના સ્વભાવ અલગ અલગ પ્રકારના હોય દરેકને ભગવાને સરખી બુદ્ધિ આપી છે પણ ઘણાના વિચારો એવા મેસ ના હોય એટલે અમારા લોક સાહિત્યમાં માણસોના બહુ પ્રકાર છે કેટલા પ્રકાર એ આજે હું તમને સંભળાવવાનો છું એક આવે દુઃખ ઉપજે એક આવે દુઃખ જાય એક વિદેશ ગયો ન વિરે એક પડખે ન પુહાય આનંદ કહે કરંદા આ તો માણસે માણસે ફેર એક લાખો રૂપિયા દેતા ન મળે અમુક અમુક ત્રાંબિયાના તેલ માણસના કેટલા પ્રકાર હોય એક તો આડસું અમુક એટલા બધા આળસુ હોય કે ઘરની ઓસ્ત્રીમાં સૂતા હોય અને ઘરમાં કૂતરું જાય આ પડ્યો પડ્યો હોયડ કરે પણ કૂતરું પાછું વળે નહીં શું કામ કૂતરાને ખબર પડી ગઈ હોય કે આ ખાલી હોયડ જ કરશે ઊભો નહીં થાય હા ભાઈ ભાઈ એ આટલા બધા આડસું હોય હું કડીમાં રહું છું અને મારો એક મિત્ર હું જ્યારે પણ એના ઘરે જઉં ત્યારે સૂતો જ હોય બપોરે જઉં સૂતો હોય સાંજના શું તો જ હોય રાતે તો શું હોય જ વહેલા સવારમાં સૂતો જ હોય એટલે મેં સલાહ આપી મેં કીધું મિત્ર યુવાનીમાં આટલું બધું સુવાય નહીં કંઈક કામ ધંધો કરાય મને કે હસમુખભાઈ કામ ધંધો કરવાથી ફાયદો શું થાય મેં કીધું જો કામ ધંધો કરવાથી આપણી પાસે રૂપિયા આવે મને કે રૂપિયા આવ્યા પછી મેં કીધું સારો બંગલો લેવાનો મને કે બંગલો લીધા પછી મેં કીધું બંગલો લીધા પછી એક રૂમમાં એસી ગોઠવવાનું મને કે એસી ગોઠવ્યા પછી મેં કીધું પછી આપણે રિટાયર થઈએ ને પછી નિરાતે એસી ચાલુ કરીને શું આનું મને કહેવું હસમુખભાઈ કામ ધંધો કરવાનો રૂપિયા કમાવાના બંગલો લેવાનો રિટાયર થવાનું બંગલામાં એક રૂમમાં એસી ગોઠવવાનું ચાલુ કરી અને પછી સૂવાનું આટલી બધી લાંબી પ્રોસેસ કર્યા પછી છેવટના ઊંઘવાનું આવતું હોય તો એના કરતાં અત્યારે એમને હું તો શું હું આ દે ને એમ કંઈને હુંઈ ગઈ આરસું પછી આવે બીજા નંબરના અક્કરમી અક્કરમીનું એક ઉદાહરણ એક જણો મને કહે હસમુખ ભાઈ કાલ રાતે હું બાર વાગે બેઠો થયો મારે બીડી પીવી હતી જુઓ બીડી એટલે વ્યસન આવું બીડીનું તમાકુનું મસાલાનું આવું વ્યસન કરાય નહીં શું કામ વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરતો સત શાસ્ત્રનું ભવદીને ઉત્તરોપાર તમારે વ્યસન કરવું હોય તો સારા પુસ્તકો વાંચવા સારા પુસ્તકો વિકસાવવા અને કોઈને ભેટ આપવા આવું સારું વ્યસન કરાય પણ આ ભાઈને તો બીડીનું વ્યસન મને કે હસમુખ ભાઈ કાલ રાતે બાર વાગે બેઠો થયો બીડી પીવી હતી બીડી ખિસામથી કાઢી પણ બાકસ નહોતી પેટી સળગાવાની મેં કીધું પછી મને કે પછી ઘરમાં મીણબત્તી હળપતી હતી એટલે એના અજવાડામાં મેં બાકસ ગોતવાનું ચાલુ કર્યું જોજો હો અક્કરમીની વાત છે આ મીણબત્તીના અજવાળામાં પછી મેં ગોખલામાં જોયું બાકસ ન મળી દીવાલના એક ભાગ ઉપર જોયું ન મળી રસોડામાં જઈને જોયું બાકસ જડી નહીં મીણબત્તીનું અજવાળું ઘરમાં જ્યાં જ્યાં લગી પહોંચતું તું એ બધી જગ્યાએ મેં કે બાકસ ગોતી પણ બાકસ મળી નહીં મેં કીધું પછી મને કે પછી બીડી પીધા વગર મીણબત્તીને ફૂંક મારીને ઓલવીને હુંઈ ગયો બોલો મીણબત્તી હળકતી હોય તો બાકસ ગોતવાની જરૂર ખરી પણ આને અક્કર્મી કહેવાય એટલે આરસુ અક્કરમી અમુક ઉતાવળા હોય કેવા ઉતાવળા કે એક સોસાયટીની અંદર આઠ દસ છોકરા ઊભા હતા એમાં ગુંડા જેવા બે ત્રણ જણા આવ્યા અને છોકરાઓને કે ભાઈ આમાં રમેશ કોનું નામ ત્યાં તો અમારે હક્કો ઉતાવળો થઈ ગયો કે ભાઈ મારું નામ શું કામ છે ઓલા ગુંડા તો ધીબા જ મંડ્યા બહુ માર્યો બહુ માર્યો લોહી લુહાણ થઈ ગયો પછી મારીને જચાર્યા મેં કીધું ભાઈ હકા તારું નામ હકો છે એમને પૂછ્યું કે રમેશ કોનું નામ તો આ ડોટ ડાય હુકમ થયો મને કે આપણે જાણવું જોઈએ ને કે આમને રમેશભાઈનું શું કામ હતું બોલો આ ઉતાવળિયા કહેવાય એટલે આળસુ અકર્મી ઉતાવળા અદેખા અદેખાની અંદર સ્પેશિયલમાં સ્પેશિયલ વાંઢાનો સમાવેશ થાય બેતાલીસ વર્ષની ઉંમર થઈ હોય લગ્નનો ઢોલ વાગતો હોય એટલે વાંઢાને લગ્નનો ઢોલ છે ને એ કાંટાળો તાજ લાગે એને એમ થાય કે ઢોલ ફોડી નાખવું વાગવા ના દઉં શું કામ કારણ કે બેતાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય શરણાઈ વાગતી હોય લગ્નના ઢોલ વાગતા હોય એટલે વાંઢાને વાંઢા પણ ઉપડે ઓ એટલે આ અદેખા કહેવાય આપણે કોઈની અદેખા ઈર્ષા કરવાની નથી એટલે માણસના પ્રકાર આરસુ અકર્મી ઉતાવળા અદેખા અજળ ઓશિયાળા અકલમઠા અરબંગ કપટી કામી ક્રોધી કપાતર કજિયાખોર કબાડી કકળાટિયા કારમુખા કમજાત ખટપટિયા ખેલાડી ખોંચરા ગરજુડા ગપ્પી ગણતરીબાજ ગાંડા ગોલા ગોબરા ગુલાટી ગભરું ગમાર ચતુર ચાલાક ચહકેલા ચાંપલા ચૌદસિયા ચઢહુલા ઝીણા જબરા જોરાવર ટેકીલા ઠલેલ ઠંડા ડંફાસિયા ડફોર ડરપોક દાતાર દાંચોળ દુખિયા ડોદડાયા ધમાલિયા તુતારા નપટા નવરા નિડર પરોપકારી પરિશ્રમી પહોંચેલા ફાલતુ ફુલણસિંહ ફતન દિવાળીયા બાયલા બાજકણા બીકણ ભલા ભૂંડા ભળવીર ભોટ ભોડા ભૂલકણા મરદ મૂર્ખા મતલબી રમુજી રંગીલા રખડેલા રૂડા રૂપાળા રાજકારણી સમજદાર સહનશીલ સુધરેલા સરળ સાણા સુરવીર હસમુખા હેતાર હોશિયાર હરકપદુડા હલકટ અદકચરા કચરા અટકચાળા કાવતરા ખોડ કામણકારા કસબી ખુખાર ખેલદી ખટ હવાદિયા ગળેપડું જ્ઞાની ઘમંડી ચાગલા ચિકણા છિરા નગુણા નખોદિયા નમાલા પાગલ પ્રેમાળ પંચાતિયા ફાંકા ફાટેલ બહાદુર બગ ભગત બટકબોલા બહુરંગા બિચારા બોલકા ભમાડા મવાલી મસ્તીખોર મફતિયા મીઠા મસ્તી મારફાળિયા માયાડું રસિક રેઢિયાર ગામનો ઉતાર ગામની અડસ નોટ ઉબેઠ અને મોબાઈલ આવ્યા પછી મિસ અને ફેસબુકિયા ભાઈ ભાઈ ઓ આ બધા માણસોના પ્રકાર છે એમાંથી આપણે કેવા માણસ બનવાનું કેવા બનવાનું સારા બનવાનું સરસ એ જ્ઞાની બનવાનું હંમેશા સત્યવાન અને સમયનું સમયની સાથે ચાલવાવાળા બનવાનું તો આ હાસ્યસભર મહેફિલને અહીંયા આપણે વિરામ આપીશું અને આ બધી પ્રકારના જે માણસો છે એને તમે ગણતરી કરી અને કેટલા યાદ રહ્યા એની નોંધ કરજો આ તમારું ગૃહકાર્ય ફરીથી સૌને હસમુખ પટેલના હાસ્યસભર નમસ્કાર જય માતાજી